नमस्कार विद्यार्थी मित्रों, आप सबको ऑनलाइन एजुकेशन के अंदर स्वागत छे। અને ખાસ કરીને આજે આપણે છે ગુજરાતી વિષય ઉપર હવે બે લેક્ચર છે એ જોવાના છીએ। હવે ગુજરાતીની અંદર આજે આપણે વ્યાકરણથી શરૂઆત કરશું, એની પહેલા થોડી હાઇલાઇટ તમને આપી દઉં। ધોરણ 12 સાયન્સની અંદર બોર્ડની એક્ઝામમાં તમારે 50 વિકલ્પો છે એ અપૂર્વના હોય છે, અને ગુજરાતી જે તમારે ગૌણ સબ્જેક્ટ છે એમાં છે 50 વિકલ્પો અને 50 છે ડિસ્ક્રિપ્ટિવ, એટલે કે પ્રશ્નના જવાબો વગેરે છે તમારે લખવાના હોય છે। તો યાદ રાખી લો કે આજથી આપણે છે વ્યાકરણની શરૂઆત કરીએ છીએ ગુજરાતી, અને ગુજરાતી વ્યાકરણની અંદર જે જે મુદ્દાઓ છે એ ભણવાના છીએ। તમને ઓપ્શનલ એટલે કે વૈકલ્પિક રૂપે છે એ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે એ ધોરણ 12 સાયન્સ અને વિજ્ઞાન છે નિપાત, આપણે નિપાત વિશે છે એ ભણવાના છીએ। તો ચાલો આજથી છે આપણે શરૂઆત કરીએ, અને ગૌણ સબ્જેક્ટ છે ગણી અને તમે એને ધ્યાનમાં ન લ્યો એવું છે ન બનવું જોઈએ, તમારે આ વિષયમાં છે ધ્યાન આપવાનું છે। કારણ કે આપણી ભાષા છે માતૃભાષા ગુજરાતી, એને એના પ્રત્યે આપણે છે ગર્વ છે રાખવાનું છે, એટલે એ ભાષાને કે અન્યાય ન થાય એ તમારે છે વિદ્યાર્થી તરીકે છે જોવાનું છે। એવું નથી હોતું કે આ વિષય આપણને આગળ છે ક્યાં કામ આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ ભાષાની અંદર જ આપણે છે એ મોટા થયા છીએ, અને સૌથી ગર્વ લેવા જેવી છે એ બાબત છે એ સમજીને આપણે વિષયને ન્યાય આપવાનો છે, અને જે કંઈ પણ છે એથી ભણવામાં આવે એને ગંભીરતાથી લઈ તમારે તૈયારી છે કરતું રહેવાનું છે જોતું રહેવાનું છે। તો ચાલો આજથી આપણે શુભ શરૂઆત કરીએ ધોરણ 12 અને એની અંદર જોઈએ નિપાત। તો પ્રશ્ન થાય છે વિદ્યાર્થી મિત્રો કે નિપાત એટલે શું, જોઈએ વ્યાખ્યા। નિપાત એટલે અવયવી જેનો છે એ વ્યય નથી થતો, અથવા તો જે પદમાં કોઈ વ્યય કે ફેરફાર છે નથી થતો, ફેરફાર ન થાય એને છે નિપાત કે અવયવી કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, તમારે છે નિપાત શબ્દ યાદ રાખવાનો છે। તમારે કેવી રીતના પૂછાય છે, માત્ર એક વાક્ય તમને આપેલું છે, છેલ્લે હું તમને છે લેક્ચરના અંતે તમને જણાવીશ કે કેવી રીતના છે પૂછાય છે। વૈકલ્પિક છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ એ છે તમે યાદ રાખી લો કે નિપાતો છે એ આ પ્રમાણે છે, ક્યાં ક્યાં છે તો કે અને, જો, તો, જ, યા, કે, વા, હવે, તથા, પણ, ને, સુતા, જી, ફક્ત, કેવળ, માત્ર, ખરું વગેરે છે નિપાતો છે। હવે એ છે નિપાતના ચાર પ્રકાર છે આપવામાં આવ્યા છે। પહેલો પ્રકાર છે ભાવવાચક, બરાબર, ભાવવાચક જે વાક્યની અંદર છે એ ભાર છે થોડો વધારે આગ્રહ છે રાખવા માંગતો હોય ત્યારે ભાવવાચક છે નિપાત। બીજું છે સીમાવાચક, ત્રીજું છે વિનયવાચક, અને ચોથું છે પ્રકીર્ણ અથવા તો લટકણિયા। લટકણિયારૂપ એટલે મીન્સ કે આપણે કોઈ વાતની અંદર છે એ વાત સોરી વાક્ય છે એ પૂર્ણ કરતા એને આપણે છે લટકાવી દઈએ છીએ, બરાબર, તમે આવશો કે અરે એમ કહીને વાત છે આપણે મૂકી દઈએ, આજે વરસાદ આવશે ખરું ને ત્યાંથી છે આપણે એને લટકાવી દઈએ છીએ। ચાલો હવે તમારે છે ધ્યાનમાં એ બાબત રાખવાની છે કે તમને એનો પ્રકાર નહીં પૂછે, બરાબર, કોઈ વાક્ય આપવામાં આવ્યું હશે અને એની અંદર તમને એવું નહીં પૂછે કે આ કયો નિપાત છે, પણ આ તો ડિટેલમાં વિગતવાર છે એ તમારે જોવાનું છે, જેથી કરીને જે નિપાત આપ્યા છે એને તમે સરખી રીતે સમજી શકો, એને આપણે છે વિભાજન કરવાનું છે। એટલે એ તમને હજી યાદ રાખી લો કે તમારે એનો પ્રકાર છે નથી કહેવાનો, એવું નથી કહેવાનું કે આ વાક્યની અંદર ભારવાચક નિપાત છે પૂછવામાં આવ્યો છે, એટલે કે તમારે માત્ર છે એક વાક્ય આપ્યું હશે એ વાક્યની અંદર તમારે નિપાત છે એ શોધીને છે કહેવાનું છે, એ પણ વૈકલ્પિક છે અને એના માર્ક છે એક। હવે આપણને પ્રશ્ન થાય કે એક માર્ક માટે છે શું, વિદ્યાર્થી મિત્રો ડીપીટી કે સર્વર ભરાય, અને વ્યાકરણ છે એ તો રોકડા માર્ક કહેવાય છે, તમને વધારે માર્ક્સ લેવાની અંદર છે એ મદદરૂપ થતા હોય છે। ચાલો તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, નિપાતના ચાર પ્રકાર છે એમાં ભારવાચક પહેલો છે પ્રકાર આપણે જોવાનો છે,
ચાલો એના આપણે છે જે અલગ રીતે ટાઈપ છે એના નિપાતો છે અલગ રીતે ટાઈપ છે જોઈ લો જ તો ય પણ સુદા જે વાક્યની અંદર ભાર મૂકવામાં આવે વધારે આગ્રહ છે રાખવામાં આવે ત્યારે નિપાત છે વપરાય છે જો ઉદાહરણ પછી આપણે ઉદાહરણ છે એના પરથી સમજવાનો પ્રયત્ન કરશું હું પ્રવાસે જઈશ જ જો અહીંયા જ છે નિપાત છે બરાબર હું પ્રવાસે જઈશ તો એક સામાન્ય છે એક બરાબર ઈચ્છા વ્યક્ત કરવાની છે પણ એ જઈશ જ જ છે એ સમજાય છે કે વાક્યમાં ભાર છે નિપાત છે બીજું છે આજે વરસાદ પડવો જ જોઈએ આપણે ઉતારીએ છીએ એવું બોલીએ છીએ કે આજે વરસાદ તો આવવો જ જોઈએ બરાબર જ સમજો બરાબર ભણેલા સુધા આવી ભૂલ કરે છે બરાબર કોઈ એવી બાબત હોય અઘરી એમાં પડે ભણેલાય છે એવા થાક ખાઈ જતા હોય છે વિશેષ ભાર મૂકે છે એમાં જાણવાની બાબતો ઘણી છે તો એમાં ભાર છે દેખાતો નથી પણ એમાં જાણવાની બાબતો પણ ઘણી છે એટલે એ વાક્યમાં ભાર મૂકવામાં આવ્યો છે ચાલો હવે તમારે છે એના નિપાતો ખાસ યાદ રાખવાના છે તમને વાક્યની અંદરથી અલગ અલગ શબ્દો છે ચાર મૂકશે એમાં નિપાત છે સાવ સરળ છે ક્યાંય અઘરું નથી ક્યાંય વિશેષ તમારે યાદ નથી રાખવાનું તમને ખ્યાલ આવી જશે માર્ક્સ તમારા આની અંદર રોકડો જ છે વિદ્યાર્થી મિત્રો હજી એક વાર સમજી લો તમારે એનો પ્રકાર નથી લેવાનો તમને ચાર જે છે એમાંથી મિક્સ માંથી પૂછશે એટલે આ જેટલા તમને આપ્યા છે નિપાતો એની પાછળ તમને ખ્યાલ આવી જશે એમાં તમારે એનો છે એ પ્રકાર નથી લેવાનો ચાલો ને પછીનું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ બીજા નંબર જે છે સીમાવાચક સીમા ઉપરથી તમને ખ્યાલ આવી જતો હશે કે મર્યાદા કોઈ વાતનો છે અંત આવી જવો બરાબર છેલ્લી હરોળ છે એ આવી જશે જેમાં સીમા અથવા મર્યાદા અંકાતી હોય ત્યારે સીમાવાચક નિપાત વપરાય છે એક એન્ડ આવી જવું ચાલો એના નિપાતો યાદ રાખો કેવળ માત્ર ફર સાવ તદ્દન છેદ વગેરે આ સીમાવાચક નિપાતો છે ચાલો અહીં જો ઉદાહરણ આપણે છે સમજીએ બાની આંખોમાં વાત્સલ્ય માટે કેવળ આંસુ હતા બરાબર એક આ સીમા છે બતાવે છે બરાબર ચાલો આમાં છે જોઈ લઈએ કે નિપાત છે કયો હશે તો કેવળ બાની આંખોમાં વાત્સલ્ય માટે કેવળ એક સીમા બતાવે છે આંસુ હતા સિંહની ફક્ત ગર્જનાથી લોકો ભયભીત થઈ ગયા જો એન્ડ આવી ગયો લોકો ભયભીત થઈ ગયા માત્ર અથવા ફક્ત ગર્જનાથી લોકો છે ભયભીત થઈ ગયા ચાલો પરીક્ષામાં સાવ છેલ્લો નંબર તેનો હતો જો એ સીમા બતાવે છે સાવ લેખકને તેની વાત તદ્દન સાચી લાગી ચાલો તમારે વિચારતું જવાનું છે આમાંથી નિપાત કયો હશે લેખકને તેની વાત તદ્દન સાચી લાગી તેનો સંકલ્પ માત્ર ફટાકડા ફોડવાનો હતો માત્ર ચાલો હવે યાદ રાખી લ્યો કેવળ માત્ર ફક્ત સાવ તદ્દન છેક એ સીમાવાચક નિપાતો છે જે એક અંત છે લાસ્ટ છે એ બતાવે છે વાક્યની અંદર ચાલો ઉદાહરણ દ્વારા આપણે છે એ સમજ્યા
હવે છે ત્રીજું છે વિનયવાચક વિનયવાચક નિપાત છે એ સમજીએ વિનય એટલે આપણને ખ્યાલ આવે છે કે એની અંદર નમ્રતા હોય આદર હોય બરાબર જેમાં વિનય વિવેક માન મોહ કે આદરનો અર્થ દર્શાવતો હોય તેવા નિપાતને વિનયવાચક નિપાત કહે છે આ એટલે કોઈ વ્યાખ્યા કે એવું છે પૂછવાનું નહીં આવે પણ બરાબર છે સમજી લો એટલે તમને ચારે ચાર છે પ્રકાર પાડીને છે ભણાવવાનો પ્રયત્ન છે અહીંયા કરું છું ચાર ઉદાહરણ છે આ સર એના નિપાત છે કેવો છે પધારસોજી સ્વામીજી ગુરુજી વહરાજી માતાજી જો આપ પધારશો તો એ આપણે ખાલી એની અંદર કોઈ વિવેક કે એવું નથી આવડતું પધારશો તો પધારશો પણ જી લગાવે છે એટલે અહીંયા આદર છે બરાબર માન છે એ છુપાયેલું છે આ જી ની અંદર સ્વામીજી સ્વામીજી ખાલી સ્વામી કહી શકીએ સ્વામીજી એટલે થોડુંક છે આદર વિનય છે એમાં વધારો થાય છે વધી જાય છે અહીંયા તમને ખ્યાલ આવી હશે ચાલો ગુરુજી વહારાજી માતાજી વગેરે છે એ વિનયવાચક નિપાત છે ચાલો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો બધી જગ્યાએ જી એવું ના લગાડતા મારે એ કહેશે આ ફોરજી ને ટુજી ને પાર્લેજી ને પબજી ને એ બધા નામ છે અહીંયા તો જે નામ છે એની પાછળ જી લગાવીને છે વિનય દાખવવામાં આવે છે ચાલો બાપુજી પહેલેથી રૂઢિ ચુસ્ત હતા જો અહીંયા બાપુજી એવો શબ્દ છે વાપરી નિપાત વાપરી અને માન છે વિવેક છે એ દાખવવામાં આવ્યો છે ઓહો ક્યાં ચાલ્યા છે ખાલી એમને એમ કહે ઓહ ક્યાં આવ્યા તો છે એ ઉપયોગ નહીં થાય અને આમે વિદ્યાર્થી મિત્રો આપણી જે ભાષા છે એ આપણે જે ઉપયોગ કરીએ છીએ એ એટલી શુદ્ધ છે ગુજરાતી આપણે નથી બોલતા એટલે ઘણી વાર નિપાતો છે આપણે બોલતા પણ નથી હોતા સમજે છે એટલે નિપાતો છે આપણી ભાષામાં ક્યાંય આવતા પણ ના હોય આપણી બોલીની અંદર કારણ કે આપણે પ્રાદેશિક ભાષાથી છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ નહીતર છે શુદ્ધ ગુજરાતી જો બોલતા હોઈએ તો છે તમને તરત ખ્યાલ આવી જાય જેમ કે અહીંયા છે સિંહની ગર્જનાથી લોકો ભયભીત થઈ ગયા હવે સિંહની ફક્ત ગર્જનાથી એવું આપણે ઉપયોગ કરતા હોતા નથી ચલો ઓહો ક્યાં ચાલ્યા છે ચાલો રૂબરૂ મળ્યા તુલ્ય માની પધારશો કઈ પ્રસંગ હોય તો એની અંદર આપણે વધારે કઈ વિનંતી છે આમંત્રણ આપતા હોઈએ છીએ પધારશો જી ચાલો તેમણે પોતાનું મસ્તક શ્રીજીના ચરણે ધરી દીધું એના પછી છે મીરાબાઈએ પ્રભુજી માટે પદો લખ્યા હતા ચાલો વિદ્યાર્થી મિત્રો પેલું છે ભારવાચક બીજું છે સીમાવાચક ત્રીજું છે વિનયવાચક અને ચોથું આપણે છે પ્રકિરણ અથવા લલકણિયા રૂપ છે હવે સમજવાનો પ્રયત્ન કરીએ પણ એ તમને એના બધા નિપાત છે એ યાદ રાખી લો તમને છેલ્લે બે ત્રણ ઓપ્શન છે એ લખાવીશ ચાલો ચોથું જોઈએ જો વિદ્યાર્થી મિત્રો ચોથું છે પ્રકિરણ અથવા તો લટકણિયા રૂપ પણ એ છે તમારે નથી જોવાનો તમને નિપાત શું છે ખ્યાલ આવી જાય એટલે તમને પ્રકારો છે એ રીતના ભણાવ્યું છે ચાલો પ્રકિરણ અથવા લટકણિયા રૂપ વાક્યના અંતે વિનંતી આગ્રહ અથવા તો અનુમતિ વગેરે જેવા અર્થમાં ક્યારેક તો એમ જ લટકણિયા રૂપે પ્રયોજે ત્યારે છે કે આ નિપાતનો છે ઉપયોગ થાય છે વાક્યના અંતે વધુ જોવા મળે છે આકાશને યાદ રાખજો જે લટકણિયા રૂપ છે અથવા પ્રકરણ છે નિપાત એ વાક્યના અંતે વધારે જોવા મળે છે કે તો કેમ એમ કે વગેરે જેવા છે નિપાતો આપેલા છે ચાલો ઉદાહરણ છે જોઈએ ભાઈ થોડું જમશો ને હવે અહીંયા છે અંતે જ વધારે જોવા મળશે શિક્ષકને એમ કે મને દાખલો નહીં આવડે જો વધુમાં વધુ વાક્ય અંતે હોય છે એવું નથી કે બધા વાક્ય અંતે હોય છે ક્યારેક ક્યારેક વચ્ચે છે આવી જાય છે એમ કે બરાબર આપણે વિદ્યાર્થીઓ બોલતા હોય
અને કેતા હોય છે ભાઈ શિક્ષક ને એમ કે ભાઈ મને નહીં આવડે બરાબર ચાલો પ્રતિજ્ઞા ટકાવી અઘરી છે ખરું ને ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ શીખી શકશે કે કેમ અત્યારનો મોટામાં મોટો પ્રશ્ન છે બધા માટે છે એક આજ વાત છે ઓનલાઈન શિક્ષણની અંદર વિદ્યાર્થીઓ શીખી શકશે કે કયોની વાત છે પ્રકિર્ણ અથવા લક્ષણીય રૂપ આ ચોમાસામાં વરસાદ નહીં આવે તો ચાલો આ વખતે અમદાવાદ ચોક્કસ જવું છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને હવે ચાર જે અલગ અલગ આપણે નિપાત છે જોયા એના પ્રકારો છે જોયા પરીક્ષામાં છે કઈ રીતે પૂછાય છે એ તમારે છે વાક્ય ની અંદર બરાબર વિકલ્પ છે યોગ્ય વિકલ્પ છે પસંદ કરીને લખવાના છે ચાલો ત્રણે ઉદાહરણ આપ્યા છે મેળામાં તે સાવ એકલો પડી ગયો હતો ચાલો વિકલ્પ તમને આપેલા છે તે એકલો સાવ કે હતો તો હવે તમને ક્યાં છે સાવ લોકો અમારા પક્ષમાં રહેશે કે લોકો કે પક્ષ કે અમારા કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સરળ છે પ્રકાર તમને એક વિગતે છે તમને ખ્યાલ છે બરાબર અને આગળ છે કે કામ આવે એ હિસાબે તમને આ નિપાત છે કરાવ્યા હતા ચાર પ્રકાર છે પ્રકાર યાદ રાખવાના નથી માત્ર તમારે એના નિપાતો અંદર જે આપેલા છે એ જ છે તમારે યોગ્ય વિકલ્પ છે પસંદ કરી અને લખવાના છે આનો એક માર્ક છે બોર્ડ ની અંદર તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ નિપાત છે તમે બરોબર સમજી ગયો છે અને યાદ રાખી ગયો ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજના વિડિયો લેક્ચર ની અંદર છે એ આટલું છે આના પછીના લેક્ચર ની અંદર જે જે ટોપિક આવે છે એ તમને છે એ ભણાવીશ અને 12મા ધોરણ ની અંદર ગુજરાતીમાં કોર્સ ની અંદર વ્યાકરણ છે એ બધું છે એમાં કોઈ પણ પ્રકારની કટોતી છે કરવામાં નથી એવી જે જે પાઠ છે કાવ્ય છે એટલે કે ગદ્ય છે પદ્ય છે એમાં જે કપાત છે કર્યું છે એ જ્યારે આપણે પાઠ અથવા કાવ્ય છે ભણશું ત્યારે હું તમને છે એ લખાવી દઈશ અત્યારે લખાવતો નથી કારણ કે ગ્રામર છે વ્યાકરણ છે એ બધું છે આવવાનું છે એટલે તમારે તૈયારી છે એ પ્રમાણે રાખવાની છે જે જે આગળ છે મુદ્દા જે છે ટોપિક છે એ હું તમને છે કહેતો રહીશ વિદ્યાર્થી મિત્રો બધાએ પોતાની બુક ની અંદર છે આ નિયમો છે જે કઈ પણ નિપાતો છે એ લખી લેજો